પરસોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ કેસરી દેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા. રાજકોટ લોકસભા બેઠકથી પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભરી દીધું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, કેસરી દેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા. એ અગાઉ તેમણે પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું, રોડ શો યોજ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં તેમના સમર્થકો તેમની સાથે આ રોડ શો માં દોડ્યા છે. રીતસરના ત્યારબાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્ષત્રિય સમાજના સાથની માંગ કરી છે પરસોત્તમ રૂપાલાએ. અને હવે મોટા સમાચાર, એક્સક્લુઝિવ દ્રશ્યો આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પરસોત્તમ રૂપાલા બરાબર તેમની બાજુમાં બેઠા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રી ભાનુબેન બાબરિયા. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, એક તરફ પ્રેસ કોન્ફરન્સ, ક્ષત્રિય રાજપૂત સમાજની વિરોધ વચ્ચે પણ ઉમેદવારી પત્ર પરસોત્તમ રૂપાલાએ ભર્યું છે. ચોક્કસ ઉદયભાઈ, કાનગઢ સાથે વાત કરું છું. ઉદયભાઈ, પ્રથમ ચીજના જ પ્રચારમાં આપ સાથે છો અત્યારે, જેની સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત રાહ જોઈ રહ્યું હતું, જેમના પર સમગ્ર રાજ્ય અને દેશની નજર છે, પરસોત્તમભાઈએ ફોર્મ ભર્યું છે. ખાસ કરીને સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં અને રાજકોટમાં ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બને એના માટે સમગ્ર દેશની જનતા ઉત્સુક છે, ખૂબ ઉત્સાહ છે, ઉમંગ છે. ત્યારે રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રૂપાલા સાહેબે આજે ફોર્મ ભર્યું છે, ખૂબ વાતે ગતે ફોર્મ ભર્યું છે. લોકોમાં, કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ હતો અને રાજકોટની જનતાના હંમેશા ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ મળ્યા જ, અને આ વખતે પણ ખૂબ આશીર્વાદ મળશે. કારણ કે આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આખા દેશને અને વિશ્વને સક્ષમ નેતૃત્વ, શક્તિશાળી ભારત, વિકસિત ભારતનો સંકલ્પ લઈને જ્યારે પોતે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કરી અને પોતાનો એક એક શ્વાસ રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના કલ્યાણ માટે એ ખર્ચતા હોય, ત્યારે સમગ્ર દેશની જનતા, રાજકોટની જનતા ફરીથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બને એના માટે ઉત્સુક છે. ચોક્કસ. મનીષભાઈ ભટ્ટ, જે હંમેશા વર્ષોથી પરસોત્તમભાઈની કાર્યકર્તાઓ હાજરી, મનીષભાઈ શું કહેશો? પરસોત્તમભાઈ પર સમગ્ર રાજ્યની નજર સ્વાભાવિક છે અત્યારે, અને હાઈ પ્રોફાઇલ ઉમેદવાર છે, અને જે રીતે આંદોલન થયું ક્ષત્રિય સમાજનું ત્યારબાદ તે ફોર્મ ભરી રહ્યા છે, અનેક ચર્ચાઓ ચાલી, આપ શું કહેશો? અત્યારે ફોર્મ ભરી દીધું છે ક્ષત્રિય સમાજની આગેવાનોની હાજરી તમે જોઈ સ્ટેજ ઉપર, એના ઉપરથી હું એવું માનું છું કે 2-5-10 મુઠ્ઠીભર લોકો સિવાય રૂપાલા સાહેબ માટે ખૂબ આદર છે ક્ષત્રિય સમાજને, એ આપે જોયું હશે. અને મુઠ્ઠીભર એટલા માટે નહીં કહી, લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજ ભેગો થયો તો મુઠ્ઠીભર નહીં કહી, પણ જે અત્યારે ક્ષત્રિય આગેવાનો હાજર હતા એ વાત, ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો, માતાઓ બહેનો જ્યાં પણ જાય છે ત્યાં રૂપાલા સાહેબના દુખણા લઈને એને આશીર્વાદ આપે છે. એટલે હું એમ કહીશ કે રૂપાલા સાહેબને તમામ જ્ઞાતિના સમાજના લોકોનો ખૂબ સહકાર છે, ખૂબ આશીર્વાદ છે, એટલે હું આ વિવાદને કોઈ વિવાદ ગણતો જ નથી. એટલે રૂપાલા સાહેબ ગુજરાત લેવલના નેતા છે અમારા. વખત ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબ સ્પીચ જ્યારે પૂરી થઈ ફરી એક વખત યાદ કર્યો છે, આપ આ બાબતને કઈ રીતે? ના ના, એવું કાંઈ છે જ નહીં અત્યારે, અને ખૂબ લોકોમાં ઉત્સાહ છે. અમે વિસ્તારોમાં જાય છે, ક્ષત્રિય સમાજની બહેનો સાહેબને દુખણા લઈને, ચાંદલો કરીને, આશીર્વાદ આપીને સાહેબને આવકારે છે. એટલે એ વાતમાં હું આમાં કંઈ મતલબ જવાબ આપવા માંગતો નથી. કોણ હાજર છે? ઘણા બધા વિસ્તારમાં અમે જઈએ છીએ, ત્યારે મંદિરોમાં જઈએ છીએ દર્શન કરવા માટે, વિસ્તારમાં જ્યારે પ્રવચ સાહેબ જાય છે કાર્યક્રમોમાં, ત્યારે પણ અમારા કાર્યકર્તાઓ હોય અને બહેનો પણ ખૂબ સાહેબને, અને ભાઈઓ પણ ખૂબ મોટી સંખ્યામાં સાહેબને આવે છે, સમર્થન આપે છે, તમામ જ્ઞાતિનું સાહેબને સમર્થન છે. લીડ મળે એવું લાગે છે? અમારું સપનું છે કે 7 લાખથી વધુ લીડથી સાહેબ રાજકોટથી જીતે. રૂપાલા સાહેબ ગુજરાતના લોકપ્રિય, ખૂબ સ્થાનાણી પણ આવી રહ્યા છે આજે, કોઈ પ્રશ્ન નથી. કોઈ પણ ઉમેદવાર આવે, મેં તમને પરેશ ધાનાણી કોઈ પણ નથી, પરેશ ધાનાણી આવે તો પણ કાંઈ ફેર નથી પડતો. રાજકોટના મતદારો એ માન સરોવરના હંસ જેવા છે, એ 7મી તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને બતાવશે, અને મને વિશ્વાસ છે કે જે કોઈ ડાબા હાથની આંગળી પર વાદળી ટપકું થશે એનો જમણો હાથ નરેન્દ્રભાઈના નેતૃત્વને તાકાત આપવાની ફાઇટ તો ચોક્કસ. અરે સાહેબ, અમે, હું, મારા કાર્યકર્તા ઉપર અમને વિશ્વાસ છે, રાજકોટના મતદારો ઉપર અમને વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર અમે ભારતીય જનતા પાર્ટી. પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.